મજામાં. ચાલો આજે 11માં ધોરણમાં બીજો યુનિટ શરૂ કરીએ. પહેલા યુનિટમાં 1-4 ચેપ્ટર જોયા, બીજા યુનિટમાં 5, 6 અને 7 ત્રણ ચેપ્ટરનો સમાવેશ થાય. એમાંથી આજે શરૂઆત કરીએ પ્રકરણ 5, સપુષ્પી વનસ્પતિઓની બાહ્યાકાર વિદ્યા. અત્યાર સુધી આપણે સજીવોનું વર્ગીકરણ જોયું પહેલા ચેપ્ટરમાં. બીજા ચેપ્ટરમાં જૈવિક વર્ગીકરણમાં મોનેરા સૃષ્ટિ જોઈ, પ્રોટિસ્ટા, ફૂગ વિશે જોયું. ત્રીજા ચેપ્ટરમાં લીલ વનસ્પતિઓનું સંપૂર્ણ વર્ગીકરણ, દ્વિઅંગી, ત્રિઅંગી, અનાવૃત અને આવૃત. અને ચોથા ચેપ્ટરમાં પ્રાણીઓનું વર્ગીકરણ જોયું. અત્યાર સુધી આપણે જે વનસ્પતિઓ વિશે અભ્યાસ કર્યો એ વનસ્પતિઓની બાહ્યાકાર વિદ્યા, બાહ્ય રચનાનો અભ્યાસ આ પ્રકરણમાં આપણે કરવાનો છે. ચાલો પહેલો સવાલ જોઈએ. સપુષ્પી વનસ્પતિના વિવિધ ભાગો દર્શાવતી રચના આકૃતિ સહ વર્ણવો. તો સામાન્ય રીતે એવું કહે છે કે આવૃત બીજધારી વનસ્પતિઓ બાહ્ય રચના અથવા બાહ્યાકાર વિદ્યામાં બહોળી વિવિધતા ધરાવે છે. એટલે ઉચ્ચ કક્ષાની આવૃત બીજધારી વનસ્પતિઓની બાહ્યાકાર રચનામાં ઘણી બધી વિવિધતાઓ જોવા મળે છે. સામાન્ય રીતે તેમને મૂળ, પ્રકાંડ, પર્ણ, પુષ્પ, ફળ વગેરેની હાજરીથી વર્ગીકૃત કરવામાં આવે છે. એટલે આવૃત બીજધારી વનસ્પતિને મૂળ, પ્રકાંડ, પર્ણ, પુષ્પ અને ફળ જેવા ઘટકોની હાજરીથી વર્ગીકૃત કરવામાં આવે છે. વનસ્પતિઓના વિવિધ ભાગોમાં રહેલી વિવિધતા, વિવિધ ભાગો એટલે મૂળ, પ્રકાંડ, પર્ણ, પુષ્પ અને ફળ, એમાં જોવા મળતી વિવિધતા એ તેમના પર્યાવરણ તરફના અનુકૂલનો દર્શાવે છે. હવે 11 સાયન્સમાં આવ્યા પછી એટલી તો ચોક્કસપણે ખબર પડે કે દરેક વનસ્પતિના પર્ણ, પુષ્પ, ફળ જુદા જુદા હોય. અને એ જુદા જુદા એટલા માટે હોય કારણ કે એમણે પોતાના પર્યાવરણને અનુલક્ષીને જે અનુકૂલનો કેળવ્યા હોય એને આધારે જોવા મળે. સામાન્ય રીતે જુદી જુદી વનસ્પતિઓ, વિવિધ વનસ્પતિઓ રક્ષણ, પ્રકાશ સંશ્લેષણ, ખોરાક સંગ્રહ, એટલે વનસ્પતિઓ પોતાનું રક્ષણ કરવા માટે, વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ કરવા માટે, ખોરાક સંગ્રહ કરવા માટે, આરોહણ, યજમાનને ચોંટીને આગળ વધવા, તો એના માટેના અનુકૂલનો દર્શાવે છે. દરેક વનસ્પતિના જુદા જુદા ભાગો રક્ષણ માટે, કેટલીક પ્રકાશ સંશ્લેષણ માટે, કેટલીક ખોરાક સંગ્રહ માટે, તો કેટલાક આરોહણ માટેના વિશિષ્ટ રૂપાંતરણો અથવા અનુકૂલનો ધરાવે છે. સિમ્પલ, સપુષ્પી વનસ્પતિઓ મૂળ, પ્રકાંડ, પર્ણ, પુષ્પ અને ફળ ધરાવે છે. વનસ્પતિઓમાં આ જે
ભાગો ધરાવે છે એમાં વનસ્પતિના ભૂમિગત ભાગને મૂળતંત્ર અને એના હવાઈ ભાગને પ્રરોતંત્ર કહે છે. તો લાક્ષણિક સપુષ્પી વનસ્પતિમાં ભૂમિગત ભાગને મૂળતંત્ર, જ્યારે સમગ્ર હવાઈ ભાગને પ્રરોતંત્ર કહેવામાં આવે છે. મૂળતંત્રમાં પ્રાથમિક અને દ્વિતીયક મૂળ આવેલા હોય છે, જ્યારે પ્રરોતંત્રમાં પ્રકાંડ, પર્ણ, પુષ્પ આવેલા હોય છે. જ્યાં સુધી આકૃતિનો સવાલ છે ત્યાં સુધી વર્ણનમાં તમારે લખવાનું નથી, આ સવાલ પૂરતું. પણ જ્યાંથી પર્ણ ઉદ્ભવે એ રચનાને કહેવાય ગાંઠ. બે ક્રમિક ગાંઠ વચ્ચેના અંતરને આંતરગાંઠ. પર્ણ તો ખબર છે, પ્રકાંડ પણ ખબર છે, પુષ્પ ખબર છે. પ્રરોતંત્રની ટોચે આવેલી રચનાને અગ્રકલિકા. જ્યારે પ્રકાંડ અને પર્ણ, પ્રકાંડ અને પર્ણ, પ્રકાંડ અને પર્ણ વચ્ચે ખૂણો કોણ રચે, એ કોણમાં જે ઉત્પન્ન થાય કલિકા, એને કક્ષ કલિકા કહેવામાં આવે છે. આ લાક્ષણિક વનસ્પતિના ભાગો દર્શાવતી નામ નિર્દેશન વાળી આકૃતિ બે માર્કમાં પૂછાય. ક્લિયર? ચાલો નવો સવાલ જોઈએ. ઉદ્ભવ સ્થાનને આધારે મૂળતંત્રના પ્રકારો જણાવો તથા મૂળતંત્રના કાર્યો જણાવો. આગળ આપણે હમણાં જ લાક્ષણિક વનસ્પતિના ભાગો જોયા, મૂળતંત્ર ભૂમિગત ભાગ, પ્રરોતંત્ર હવાઈ ભાગ. એના વિશેની એટલે દરેકે દરેક ભાગ વિશેની ડિટેલ ચર્ચા એટલે પાંચમું ચેપ્ટર. નવો સવાલ આવ્યો છે કે ભાઈ ઉદ્ભવ સ્થાનને આધારે મૂળના પ્રકારો જણાવો તથા એમના કાર્યો જણાવો. મોટાભાગની દ્વિદળી વનસ્પતિમાં ભ્રૂણમૂળ, ભ્રૂણમૂળનું બીજું નામ છે આદિમૂળ. એટલે મોટાભાગની દ્વિદળી વનસ્પતિમાં ભ્રૂણમૂળમાંથી પ્રાથમિક મૂળ ઉદ્ભવે છે. આદિ નાના એવા સૂક્ષ્મ રચનામાંથી લાંબુ પ્રાથમિક મૂળ ઉદ્ભવે છે. તે જમીનની અંદર વૃદ્ધિ પામે, તે જમીનની અંદર તરફ વૃદ્ધિ પામે છે. એટલે મૂળ હંમેશા જમીનની અંદર તરફ જ હોય. તે ઘણી રીતે ગોઠવાયેલા પાર્શ્વીય, પાર્શ્વીય એટલે બાજુઓ, એટલે ઘણી રીતે ગોઠવાયેલા પાર્શ્વીય મૂળ, જેને આપણે કીધું દ્વિતીયક મૂળ ધરાવે છે. પાર્શ્વીય મૂળ, પાર્શ્વ એટલે બાજુઓ, બાજુઓ પરના મૂળને દ્વિતીયક મૂળ કહેવામાં આવે છે. સામાન્ય રીતે આવા મૂળને બે પ્રકારમાં વર્ગીકૃત કરવામાં આવે. દ્વિદળી વનસ્પતિમાં વાત કરી તો આદિ મૂળ ભ્રૂણમૂળમાંથી વિકાસ પામે, એકદળીમાં પણ આદિ મૂળમાંથી જ વિકાસ પામે છે. મૂળ જમીનની અંદર હોય અને પ્રાથમિક મૂળ સાથે પાર્શ્વીય રીતે ગોઠવાય એને દ્વિતીયક મૂળ કહેવામાં આવે છે. સામાન્ય રીતે એવું કહે છે કે મૂળને બે પ્રકારમાં વર્ગીકૃત કરવામાં આવે છે. એક સોટીમાય મૂળતંત્ર અને તંતુમાય મૂળતંત્ર. સોટીમાય મૂળતંત્ર અને તંતુમાય મૂળતંત્ર એના બે પ્રકાર પડ્યા.
સામાન્ય રીતે એવું કહે છે કે સોટીમાય મૂળતંત્રમાં પ્રાથમિક મૂળ, મુખ્ય, લાંબો અને મજબૂત હોય છે, તેના પરથી દ્વિતીયક મૂળ ઉદ્ભવે અને ગોઠવાયેલા હોય। આવા મૂળતંત્ર ને સોટીમાય મૂળતંત્ર કહે છે। આ સોટીમાય મૂળતંત્ર ના ઉદાહરણમાં મોટા ભાગે દ્વિદળી વનસ્પતિ, એટલે દ્વિદળી વનસ્પતિમાં વાલ, વટાણા, મગ, તુવેર, ચણા, રાઈ, જે લખવું હોય સૂર્યમુખી, બધા જ એ દ્વિદળી વનસ્પતિમાં મૂળતંત્ર ધરાવે સોટીમાય પ્રકારનું। સામાન્ય રીતે આપણે શું કીધું કે મોટા ભાગની દ્વિદળીમાં, એક દળીમાં પણ ભ્રૂણમૂળમાંથી જ પ્રાથમિક મૂળ ઉદ્ભવે। આ જે પ્રાથમિક મૂળ ઉદ્ભવે છે એ જમીનની અંદર તરફ વૃદ્ધિ પામે, ઘણી રીતે પાર્શ્વીય મૂળ ધરાવતા એટલે દ્વિતીયક મૂળની રચના કરે। સામાન્ય રીતે એવું કીધું કે પ્રાથમિક મૂળ મુખ્ય, લાંબુ ને મજબૂત હોય અને એના પરથી દ્વિતીયક મૂળ ગોઠવાયેલા હોય તો એને સોટીમય મૂળતંત્ર દ્વિદળીમાં, જ્યારે એકદળી વનસ્પતિમાં પ્રાથમિક મૂળ નાજુક હોય છે। અહીંયા પ્રાથમિક મૂળ લાંબુ અને મજબૂત, જ્યારે તંતુમયમાં પ્રાથમિક મૂળ નાજુક હોય છે, અલ્પજીવી, ટૂંકું આયુષ્ય ધરાવતું હોય છે। તેના બદલે એટલે પ્રાથમિક મૂળ અલ્પજીવી, ટૂંક સમયમાં નાશ પામે, એના બદલે પ્રકાંડના તલ ભાગે એટલે તળિયેથી ઘણા તંતુ જેવા મૂળ ઉદ્ભવે છે, એને તંતુ મૂળ અને એનાથી રચાતા મૂળતંત્રને તંતુમય મૂળતંત્ર કહેવામાં આવે છે। સામાન્ય રીતે એકદળી વનસ્પતિ, ઘઉં, એકદળી, મકાઈ, આ બધી વનસ્પતિઓમાં આવા તંતુમય પ્રકારનું મૂળતંત્ર જોવા મળે છે। સામાન્ય રીતે એવું કહે છે કે ઘાસ, વડ જેવી કેટલીક વનસ્પતિઓમાં ભ્રૂણ મૂળ સિવાય, આદિ મૂળ જેને કીધું, ભ્રૂણ મૂળ સિવાયના ભાગમાંથી, એટલે ભ્રૂણ મૂળ સિવાયના વનસ્પતિના ભાગમાંથી મૂળ વિકાસ પામે છે। તેને આગંતુક મૂળ અથવા અસ્થાનિક મૂળ કહેવામાં આવે છે। તેને આગંતુક મૂળ અથવા અસ્થાનિક મૂળ કહે છે। હવે બરાબર ધ્યાનથી જુઓ, આપણે ભણ્યા મૂળતંત્રના બે જ પ્રકાર, સોટીમય ને તંતુમય, પણ સાહેબ અમે તો અસ્થાનિક અને સ્થાનિક ભણ્યા હતા, એ જૂની બુકમાં હતું, નીટ માટે કામનું છે, તો જો એને આધારે જોઈએ ને તો મૂળતંત્ર બે પ્રકારે કહી શકાય, આ ખાલી નીટમાં કામમાં આવશે। જે મૂળનો વિકાસ ભ્રૂણ મૂળમાંથી થાય, આદિ મૂળમાંથી થાય, તેને સ્થાનિક મૂળ કહેવામાં આવે, અને જે મૂળનો વિકાસ ભ્રૂણ મૂળ સિવાયના ભાગમાંથી થાય તો એને અસ્થાનિક મૂળ કહેવામાં આવે। ભ્રૂણ મૂળ સિવાય એટલે પ્રકાંડના તલ ભાગેથી, પ્રકાંડના તળિયેથી ઉત્પન્ન થાય। સ્થાનિક મૂળમાંથી જે વિકાસ પામે, મુખ્ય મૂળ મોટું ને લાંબુ, એટલે સ્થાનિક મૂળમાંથી સોટી મૂળ વિકાસ પામે,
અસ્થાનિક મૂળમાંથી તંતુમય મૂળ વિકાસ પામે, સોટી મૂળ દ્વિદળીમાં જોવા મળે, તંતુમય એકદળીમાં. સાહેબ, બે મૂળ તંત્ર વચ્ચેનો તફાવત આકૃતિ પૂછાતી નથી, પણ આપણને આવડવી જોઈએ. મુખ્ય મૂળ લાંબુ જાડું ને મજબૂત, એના પરથી દ્વિતીયક શાખાઓ ઉદ્ભવતી હોય તો આવા મૂળ તંત્રને સોટીમય મૂળ તંત્ર કહેવામાં આવે. હા, એટલે શરૂઆતની આકૃતિ જે દોરીતી વનસ્પતિના વિવિધ ભાગો એ સોટીમય, જ્યારે તંતુમયમાં મુખ્ય મૂળ અલ્પજીવી હોય, ત્યારબાદ પ્રકાંડના તલ ભાગેથી લાંબા તંતુઓ જેવા મૂળ ઉદ્ભવે, એમાં મુખ્ય મૂળ જેવી રચના જોવા જ ના મળે, તો આવી રચનાને તંતુમય મૂળતંત્ર કહે છે. ક્લિયર? આ તો ભણી ગયેલા હતા, કોન્સેપ્ટ આવી ગયો. ચાલો હવે મૂળના કાર્યો જોઈએ. મૂળના કાર્યમાં પહેલું કાર્ય જે તમે પાંચમા ધોરણથી ભણીને આવો છો, જમીનમાંથી પાણી અને ક્ષારોનું શોષણ કરવાનું, નંબર બે, વનસ્પતિના અન્ય ભાગોને જકડી રાખવાનું, એટલે વનસ્પતિને જમીનમાં સ્થાયી રીતે સ્થાપિત કરવાનું કાર્ય કરે છે. સંચિત વધારાના પોષક દ્રવ્યનો સંગ્રહ કરવાનું, એટલે ઘણી વનસ્પતિઓ એવી છે જેના મૂળ વધારાના ખોરાકનો સંગ્રહ કરવાનું કાર્ય કરે છે. સાથે સાથે વનસ્પતિના વૃદ્ધિ નિયામકો, આ વૃદ્ધિ નિયામકોનું સાદું નામ વનસ્પતિ અંતઃસ્ત્રાવ, એટલે વનસ્પતિ વૃદ્ધિ નિયામકોનું સંશ્લેષણ કરવાનું કાર્ય પણ મૂળ દ્વારા થાય છે. ઉદ્ભવ સ્થાનને આધારે મૂળના બે પ્રકાર, ભ્રૂણ મૂળમાંથી વિકાસ પામે તો સ્થાનિક, ભ્રૂણ મૂળ સિવાય તો અસ્થાનિક. સ્થાનિકમાં પ્રાથમિક મૂળ લાંબુ મજબૂત અને દ્વિતીયક મૂળ એના પર તો સોટીમય, દ્વિદળીમાં પ્રાથમિક મૂળ અલ્પજીવી, લાંબા તંતુ જેવા મૂળ તો તંતુ મૂળ એકદળી વનસ્પતિમાં જોવા મળે. ઘાસ વડ જેવી વનસ્પતિમાં આવા અસ્થાનિક મૂળ વધારે સહેલાઈથી જોઈ શકાય. મૂળની બે આકૃતિઓ જોઈ અને મૂળના કાર્યો, પાણી અને ક્ષારોનું શોષણ, અન્ય ભાગોને જકડી રાખવાનું, સંચિત પોષક દ્રવ્યનો સંગ્રહ કરવાનું અને વનસ્પતિ વૃદ્ધિ અંતઃસ્ત્રાવોનું સંશ્લેષણ કરવાનું કાર્ય કરે છે. ચાલો નવો સવાલ જોઈએ, મૂળના વિવિધ પ્રદેશો. તો મૂળના વિવિધ પ્રદેશોમાં તેની ટોચે આવેલા રક્ષણાત્મક મૂળ ટોપ, કોષ વિભાજન પામતા વર્ધી પ્રદેશ, વિસ્તરણ પામતા વિસ્તરણ પ્રલંબન પ્રદેશ અને ચોક્કસ કાર્યો કરતા પરિપક્વન પ્રદેશનો સમાવેશ થાય છે.
મૂળના વિવિધ પ્રદેશોમાં એની ટોચે રક્ષણ કરતી રચના મૂળ ટોપ, કોષ વિભાજન દ્વારા મૂળની વૃદ્ધિ કરતો પ્રદેશ વર્ધનશીલ પ્રદેશ, આવા કોષો સંખ્યામાં વધતા વિસ્તરણ પામે એને વિસ્તરણ અથવા પ્રલંબન પ્રદેશ, હવે ચોક્કસ કાર્યો કરવા રૂપાંતર પામે મૂળ રોમ ધરાવતી રચના પરિપક્વન પ્રદેશ, આટલા ભાગોનો મૂળના પ્રદેશોમાં સમાવેશ થાય છે. શરૂઆત કરીએ મૂળ ટોપ વિશે. મૂળ ટોપ, મૂળની ટોચના ભાગે મૂળ, તેની ટોચના ભાગે મૂળ ટોપ કહેવાતી અંગૂઠી, વીટી જેવી, વીટી પહેરવાની નહીં હો અહીંયા, અંગૂઠી જેવી રચના ધરાવે છે. મૂળ તેની ટોચના ભાગે મૂળ ટોપ કહેવાતી અંગૂઠી જેવી રચના કરે, જે મૂળ જમીનમાં આગળ વૃદ્ધિ પામે ત્યારે કામ શું કરે, તો જે મૂળ જ્યારે જમીનમાં આગળ વધે ત્યારે જમીનમાં આગળ વધતા આ મૂળની નાજુક ટોચનું રક્ષણ કરે છે. મૂળ ટોપ, મૂળની ટોચના ભાગે મૂળ ટોપ કહેવાતી અંગૂઠી જેવી રચના વડે આવરિત હોય, અને મૂળ જ્યારે જમીનની અંદર આગળ વધે ત્યારે એની નાજુક ટોચનું રક્ષણ કરવાનું કાર્ય કરે છે. હવે આયા વર્ધનશીલ પ્રદેશ અથવા વૃદ્ધિની કાર્ય કરતી વર્ધનશીલ ક્રિયા પ્રદેશ, જે વૃદ્ધિ પામવાનું કાર્ય કરે છે. આ પ્રદેશના કોષો સતત કોષ વિભાજન પામે છે. એટલે આ પ્રદેશના કોષો સતત કોષ વિભાજન પામવાનું કાર્ય કરે. આ કોષો નાના, એટલે કદમાં નાના હોય છે. પાતળી કોષ દિવાલ અને ઘટ્ટ જીવરસ ધરાવે છે. કોષો સતત કોષ વિભાજન પામી સંખ્યામાં વધારો કરે, પાતળી દિવાલ, ઘટ્ટ જીવરસ એની મદદથી વારંવાર કોષ વિભાજન પામે. વિસ્તરણ પ્રદેશ, વિસ્તરણ પ્રદેશની વાત કરીએ તો સ્વાભાવિક છે આ પ્રદેશના કોષો વર્ધનશીલ પેશીની અથવા વર્ધનશીલ પ્રદેશની નજીક ગોઠવાયેલ, વર્ધનશીલ પ્રદેશની નજીક ગોઠવાયેલા આ કોષો ત્વરિત એટલે ઝડપી વિસ્તરણ પામે છે. વિસ્તરણ પામે એટલે પ્રલંબન પામે છે, અને મૂળની લંબાઈની વૃદ્ધિ માટે જવાબદાર, મૂળની લંબાઈની વૃદ્ધિ માટે જવાબદાર છે. ચાલ હવે જોઈએ મૂળ રોમ. તો મૂળ રોમમાં એવું કીધું, આ મૂળ રોમ છે કેવી રીતે, તો કે છે મૂળના પરિપક્વન પ્રદેશના કેટલાક કોષો સપાટી પર આવેલા હોય એને અધિસ્તરીય કોષ કહેવાય.
તો મૂળના પરિપક્વ પ્રદેશના અધિસ્તરીય કોષો બારીક નાજુક દોરી જેવી રચના ઉત્પન્ન કરે છે. પરિપક્વ પ્રદેશના અધિસ્તરીય કોષો બારીક નાજુક દોરી જેવી રચના ઉદ્ભવે એને મૂળ રોમ કહેવામાં આવે. આ મૂળ રોમ ભૂમિમાંથી પાણી અને ક્ષારોનું શોષણ કરવાનું કાર્ય કરે છે. ભૂમિમાંથી પાણી અને ક્ષારોનું શોષણ કરવાનું કાર્ય કરે છે. લાસ્ટ નોટ લીસ્ટ, પરિપક્વ પ્રદેશ, પરિપક્વ પ્રદેશ વિસ્તરણ પ્રદેશની નજીક ગોઠવાયેલા, વિસ્તરણ પ્રદેશની નજીક ગોઠવાયેલા કોષો ચોક્કસ કાર્યો કરવા રૂપાંતર પામે. આ ચોક્કસ કાર્યો કરવા રૂપાંતર એને વિભેદન કહેવામાં આવે અને આ વિભેદન પામેલા કોષોનો સમૂહ એટલે જ પરિપક્વ પ્રદેશ અથવા એને વિભેદન પ્રદેશ પણ કહેવામાં આવે છે. મૂળના વિવિધ પ્રદેશોમાં મૂળ ટોપ જે મૂળ જમીનની અંદર જતું હોય ત્યારે એના નાજુક ભાગોનું રક્ષણ કરે. વર્ધનશીલ પ્રદેશ વારંવાર કોષ વિભાજન, કોષો નાના પાતળી કોષ દિવાલ ઘટ્ટ જીવરસ. વર્ધનશીલની નજીક વિસ્તરણ પ્રદેશ હોય, કોષોની ત્વરિત વિસ્તરણ થાય એટલે મૂળની લંબાઈમાં જવાબદાર. જ્યારે પરિપક્વ પ્રદેશના કોષો ચોક્કસ કાર્યો કરવા લાંબા પાતળા નાજુક દોરી જેવી રચના મૂળ રોમ પાણી અને ક્ષારોનું શોષણ કરે અને પરિપક્વ પ્રદેશ એટલે વિસ્તરણ પ્રદેશની નજીકના આ મૂળ પરિપક્વ પ્રદેશના કોષો ચોક્કસ કાર્યો કરવા રૂપાંતર આપણે 11માં પહેલા ચેપ્ટરમાં વિકાસ વિભેદન વૃદ્ધિ જોડે તો નિશ્ચિત કાર્યો કરવા થતું રૂપાંતર વિભેદન પામે છે. આ મૂળના વિવિધ પ્રદેશો આકૃતિ સહ વર્ણવો 3 માર્કમાં પૂછાય. ક્લિયર? મૂળના વિવિધ પ્રકારો જ્યારે ચલાવ્યા ત્યારે મૂળના કાર્યો કીધા. મૂળના કાર્યો શું કીધા આપણે? પાણી અને ક્ષારોનું શોષણ, સંચિત વધારાના પોષક દ્રવ્યનો સંગ્રહ, વનસ્પતિના ભાગોને જમીન સાથે જકડી રાખવાનું અને વૃદ્ધિ નિયામકોનું સંશ્લેષણ. આ સિવાય તો કહે છે કે આ સિવાય કેટલીક વનસ્પતિઓના મૂળ સામાન્ય કાર્યો ઉપરાંત વધારાના કાર્ય કરે છે. એટલે કેટલીક વનસ્પતિઓના મૂળ તંત્ર સામાન્ય કાર્યો ઉપરાંત વધારાના કાર્યો કરે છે. આ કાર્યો કરવા માટે તેમના કદ અને આકારમાં ફેરફાર થાય છે. એટલે વનસ્પતિઓમાં મૂળ સામાન્ય કાર્યો તો કરે જ, સામાન્ય કાર્યો કરવા ઉપરાંત વધારાના કાર્યો કરવા એમના કદ અને આકારમાં ફેરફાર થાય છે. આવા કાર્યોને વિશિષ્ટ કાર્યો કહે છે અને તે માટેના રૂપાંતરોને વિશિષ્ટ રૂપાંતરો કહેવામાં આવે છે. વિશિષ્ટ કાર્યો કરવા માટે જે ફેરફાર થાય એ રૂપાંતરોને વિશિષ્ટ રૂપાંતરો કહે છે. મુખ્યત્વે મૂળ
મુખ્યત્વે મૂળ ખોરાક સંગ્રહ એટલે વધારાના ખોરાકનો સંગ્રહ કરવો આધાર અને શ્વસન માટે રૂપાંતરિત થાય છે એટલે મુખ્યત્વે મૂળમાં ખોરાક સંગ્રહ આધાર અને શ્વસન માટેના રૂપાંતરો જૂની બુકમાં આવા મૂળના વિશિષ્ટ કાર્યો માટેના નવ રૂપાંતરો હતા ખોરાક સંગ્રહ માટેના રૂપાંતર યાંત્રિક આધાર આપતા રૂપાંતર આરોહણ કરતા મૂળના રૂપાંતર વિશિષ્ટ શ્વસન કરતા મૂળના રૂપાંતર પ્રકાશ સંશ્લેષણ માટેના મૂળના રૂપાંતર પરોપજીવી મૂળના રૂપાંતર સહજીવન કરતા મૂળના રૂપાંતર સાથે સાથે પ્રજનન કરતા મૂળના રૂપાંતર આવા અલગ અલગ આપેલા હતા અત્યારે આપણી એનસીઆરટીમાં સુધારો થયો મેઇન ત્રણ જ ખોરાક સંગ્રહ આધાર અને શ્વસન માટેના રૂપાંતરો આપેલા છે ચાલો શરૂઆત કરીએ પહેલો મુદ્દો જોઈએ ખોરાક સંગ્રહ માટેના મૂળના રૂપાંતરો ખોરાક સંગ્રહ માટેના મૂળના રૂપાંતરો સામાન્ય રીતે મૂળ બે પ્રકારના હોય સોટીમય તંતુમય તો પહેલા લઈએ સોટી મૂળમાં ખોરાક સંગ્રહના રૂપાંતર તો સોટી મૂળમાં એવું કહે છે ગાજર ગાજરમાં સોટી મૂળ ખોરાકનો સંગ્રહ કરી શંકુ આકારના બને છે એને શંકુ આકારના સોટી મૂળ કહેવાય શંકુ આકારના ગાજરના સોટી મૂળ કહેવામાં આવે છે જ્યારે મૂળામાં મૂળામાં સોટી મૂળ ખોરાકનો સંગ્રહ કરી ત્રાકાકાર બને છે ત્રાક આકારના એટલે ત્રાકાકાર માટે એને ત્રાકાકાર મૂળાના સોટી મૂળ કહે છે જ્યારે બીટ અને સલગમમાં બીટ અને સલગમ એક પ્રકારનું કંદમૂળ છે બીટ જેવું જ એટલે બીટ અને સલગમમાં ભ્રમરાકાર સોટી મૂળ જોવા મળે છે જનરલી આકૃતિ પૂછતા નથી પૂછે તો આપણને દોરતા આવડવી જોઈએ ગાજર કોને દોરતા ના આવડે સાહેબની આકૃતિ તો અફલાતું જ હશે હો પૂછો કેમ સાહેબને આકૃતિ દોરવામાં નોબલ પારિતોષિક એનાયત થયેલું છે આ ગાજર એના શંકુ આકારના સોટી મૂળ અનિયમિત આકારનો મૂળો એટલે મૂળાના ત્રાકાકાર ગાજરના શંકુ આકારના સોટી મૂળ જ્યારે બીટ અને સલગમ બેમાંથી કોઈ પણ એક દોરો તો ચાલે બીટ અથવા સલગમ
એમાં ભ્રમરાકાર સોટી મૂળ જોવા મળે. ગાજર મૂળા અને બીટમાં મૂળ સામાન્ય કાર્ય ઉપરાંત ખોરાક સંગ્રહનું કાર્ય કરે આ સોટી મૂળના ઉદાહરણ. જ્યારે અસ્થાનિક મૂળની વાત કરીએ, સ્થાનિક પતે અસ્થાનિક એટલે તંતુમય, અસ્થાનિક એટલે તંતુમય. સક્કરિયાના અસ્થાનિક મૂળ, સક્કરિયાના અસ્થાનિક મૂળ ખોરાકનો સંગ્રહ કરી અનિયમિત આકારના બને એને સક્કરિયાના સરળ સાકંદ મૂળ, એકલ હોય એકલ દોકલ હોય એક અથવા બેનું ઝુમકું લે, સક્કરિયામાં એકલ દોકલ અસ્થાનિક મૂળ ખોરાકનો સંગ્રહ કરી અનિયમિત આકારના એને સરળ સાકંદ મૂળ કહેવાય. જ્યારે સતાવરી વનસ્પતિ છે અને ડહાલિયા જેવી વનસ્પતિમાં અસ્થાનિક મૂળ ગુચ્છા એટલે સમૂહમાં ખોરાક સંગ્રહ કરે એને ગુચ્છાદાર સાકંદ મૂળ કહે છે. જો સક્કરિયાને બતાવવું હોય તો એકલ દોકલ હોય અનિયમિત આકાર, જ્યારે ડહાલિયા સતાવરીની જેમ, સતાવરી ડહાલિયામાં એક સરખો અનિયમિત ખોરાકનો સંગ્રહ કરતી રચના સમૂહમાં જોવા મળે આવા સમૂહમાં ખોરાક સંગ્રહ કરે એટલે સક્કરિયા અને સતાવરીમાં, સક્કરિયામાં સરળ સાકંદ, ડહાલિયા અને સતાવરીમાં ગુચ્છાદાર સાકંદ મૂળ જોવા મળે. ક્લિયર? આજે શું જોયું? સૌથી પહેલા આવૃત બીજધારી વનસ્પતિમાં વનસ્પતિના વિવિધ ભાગો દર્શાવતી નામ નિર્દેશન વાળી આકૃતિ, મૂળ તંત્ર અને તેના પ્રકારો, ત્યારબાદ મૂળના સામાન્ય કાર્યો, મૂળના વિવિધ પ્રદેશો નામ નિર્દેશન વાળી આકૃતિ સહિત મૂળના વિશિષ્ટ કાર્યો જોયા, જેમાં ખોરાક સંગ્રહ માટેના રૂપાંતરો જોયા. અહીંથી આગળ આવતા લેક્ચરમાં. ઓકે, બાય.